टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઘણી વખત વડીલો આપણને કહેતા હોય છે કે કઈ પણ બોલતા પહેલા 100 વખત વિચારવું, કેમ કે કોઈને ખ્યાલ નથી હોતો કે કઈ વસ્તુ કયા વ્યક્તિને કઈ રીતે હર્ટ કરી જાય। કેમ કે આવી જ નાની બોલાચાલીમાં પાલનપુરમાં રહેતા એક વ્યક્તિની ખુલ્લેઆમ તેની જ પત્ની સામે હત્યા કરી દેવામાં આવી। નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા। કેરે વિચાર્યું છે તમે કે કોઈ વ્યક્તિ અચાનક તમારા ગામમાં આવી પહોંચે અને પછી એકાએક તમારા જ ઘરનાની સામે તમારા જ ગામમાં તમારી જ હત્યા કરી દે? તમને એવું થતું હશે ને કે ખુશ્બુ કેવી વાત કરે છે યાર, આવું તો કઈ હોતું હશે, આવું તો કોઈ વિચારતું હશે? તમારી વાત સાચી છે કે આવું કોઈ ન વિચારે, પણ આવું હકીકતમાં પાલનપુરના દલવાડા ગામમાં બન્યું છે। સંજયભાઈ બાઈવાડિયા જે આ ગામમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, તેઓ આ ગામમાં તેમના પરિવાર સાથે રહેતા હતા। હવે નોર્મલી ગામડામાં બહાર ઓટલે પુરુષો જમી કરીને આવીને બેસતા હોય છે। એ દિવસે સંજયભાઈ પણ બપોરે જમીને બહાર બેસવા નીકળ્યા। તેમની પત્ની ઘરમાં કામ કરી રહી હતી। સંજયભાઈ તેમના ઘરની બહાર આવીને બેસ્યા, ત્યાં થોડી વાર બાદ અચાનક એક વ્યક્તિ આવી પહોંચ્યો અને આવીને સીધો સંજયભાઈ પર તૂટી પડ્યો। બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, પણ સવાલ એ હતો કે કઈ વાતને લઈને તેઓ બંને આમ ઝઘડી રહ્યા હતા? અને સ્વાભાવિક છે, ગામડું છે એટલે થોડો ઘણો અવાજ થાય એટલે લોકો ભેગા થઈ જવાના। અને સંજયભાઈની પત્નીને પણ જોર જોરથી અવાજ આવ્યો અને જ્યારે તેમને ખબર પડી કે તેમના પતિ સાથે કોઈની બોલાચાલી થઈ, તો સંજયભાઈના પત્ની દોડીને બહાર આવ્યા। કેમ કે સંજય અને ત્યાં પહોંચેલ વ્યક્તિ વચ્ચે ઉગ્ર બોલાચાલી તો થઈ જ રહી હતી, પણ હવે તેઓ મારામારી પર પણ આવી પહોંચ્યા હતા। અને તેથી જ સંજયની પત્ની તેમને છોડાવવા માટે ઘરની બહાર દોડતી આવી, પણ આ વચ્ચે એવું થાય છે કે જે સંજય કે ના તો તેની પત્ની કે ના તો કોઈ ગામના વ્યક્તિએ વિચાર્યું છે, ત્યાં સંજય સાથે બબાલ કરી રહેલા વ્યક્તિએ એકાએક છરી નીકાળી અને સંજય પર એકાએક હુમલો કરી દીધો। ત્યાં ઉભેલા કોઈ વ્યક્તિને કઈ જ સમજાયું નહીં કે આ શું થયું। સંજયની પત્ની ત્યાં પહોંચે તે પહેલા જ તેના પતિ પર છરીઓના ઘા વાગી ગયા હતા। ત્યારબાદ તરત જ તે આરોપી ત્યાંથી ભાગી ગયો અને સંજયને ગામના લોકોની મદદ લઈને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો। પણ હજુ સવાલ એ હતો કે આ વ્યક્તિ હતું કોણ જે એકાએક ગામમાં આવી પહોંચ્યો, સંજય સાથે બબાલ કરી અને પછી તેના પર છરીના ઘા ઝીંકી દીધા। ખેર, એ સમજવા માટે આ વ્યક્તિનું પકડાવું પણ જરૂરી હતું। તેથી આ ઘટના બાદ સંજયની પત્નીએ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી। ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી અને અમુક જ દિવસોમાં આ હત્યારાની ધરપકડ કરી લીધી। જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે જે હકીકત સામે આવી તે ખરેખર ચોંકાવનારી હતી। આ વ્યક્તિ પાટણના સરસ્વતી તાલુકાના ઉંટવાડા ગામમાં રહેતો હતો, જેનું નામ જીગર પરમાર હતું। જીગર અને સંજય વચ્ચે થોડા સમય અગાઉ કોઈક વાતને લઈને ઝઘડો થયો હતો અને ઝઘડો એટલો બધો વધી ગયો હતો કે સંજયે જીગરને ના બોલવાની કેટલીક વસ્તુઓ પણ બોલી હતી। બસ આ જ વાત અને આ જ શબ્દોને જીગરે યાદ રાખ્યા હતા અને પછી તેને તેના મનમાં બદલો લેવાનું વિચારી લીધું હતું। પરંતુ તે આ રીતે બદલો લેશે તે કોઈએ નહોતું વિચાર્યું, અને જ્યારે પોલીસે તેને પૂછ્યું કે તે તેને કેમ માર્યો, તો જીગરના બસ આ જ શબ્દો હતા, તું મને પેલા દિવસે જેમ તેમ કેમ ભૂલી ગયો। હવે તમને થઈ રહ્યું હશે ને કે શું કોઈ આ વાતને લઈને ખરેખર હત્યા કરી શકે? તો અગેન હું કહીશ કે કોઈ વ્યક્તિને ક્યારે કઈ વસ્તુ હર્ટ કરી જાય અને તે શું કરી લે તે કહેવું ખરેખર મુશ્કેલ છે। અને જ્યારે પોલીસે તપાસ કરી તો જીગર આ અગાઉ પણ 3 જેટલા ગુનામાં સંડોવાયેલ હોવાનું પણ સામે આવ્યું। ત્યારબાદ પોલીસે હત્યારા જીગરને હત્યાના ગુનામાં જેલના સળિયા પાછળ ધકેલી બધું તપાસ હાથ ધરી છે। તેથી તમે પણ ધ્યાન રાખજો। તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ, આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે। નમસ્કાર।